हेलो फ्रेंड्स, वेलकम टू ज्ञानदीप एकेडमी। हूँ शिवांग गोस्वामी, फिर एक बार अमरी यूट्यूब चैनल में आप सबनु स्वागत करूँ छू। मित्रों, अपनी जे जीएसएसएसबी लैब असिस्टंट ने बेस्ट 25 क्वेश्चन सीरीज छे, एमा आज आपणे वात करीए पार्ट 22 विषे। एटले के आना पहला 21 ભાગની અંદર આપણે લેબ આસિસ્ટન્ટની પરીક્ષાને અનુલક્ષીને ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે ચર્ચા કરી ગયા છીએ। આજે ભાગ 22, પરંતુ ભાગ 22 માં આગળ વધતા પહેલા આપણે જે ભાગ 21 માં છેલ્લે પ્રશ્ન મૂક્યો હોય એના વિશે ચર્ચા કરીશું। તો આપણે ક્વેશ્ચન એવો પૂછ્યો હતો કે શું વિટેકરના 5 ટાઈપ ક્લાસિફિકેશનમાં વાયરસને મૂકવામાં આવ્યા છે। ઘણા બધા સ્ટુડન્ટે સરસ મજાની કોમેન્ટ કરી છે અને દરેકનો જવાબ હતો ના, અને ઘણા બધા વિદ્યાર્થીઓએ ઘણા બધા કોમેન્ટની અંદર રીઝન પણ આપેલા છે। સૌથી એપ્રોપ્રિએટ અને સૌથી સાચો અને સૌથી સરળ અને સૌથી સચોટ જવાબ જેનો લાગ્યો હશે એ કોમેન્ટ વડે જ હું એક્સપ્લેન કરીશ। તો એ વ્યક્તિ જે છે એની કોમેન્ટ અહીંયા આપણે શો કરશું અને એના વિશે આપણે ડિસ્કશન કરીશું। તો એ વ્યક્તિનું આપણે નામ શો નહીં કરીએ, પરંતુ માત્ર તેનો આન્સર શો કરશું। વાયરસીસ આર ઓન ધ બોર્ડર લાઇન ઓફ લિવિંગ બિંગ્સ એન્ડ નોન લિવિંગ બિંગ્સ। સૌથી અગત્યનો મુદ્દો છે, વિદ્યાર્થીઓ જે છે ઘણા બધાએ ક્લાસિફિકેશન વિશે ઘણી બધી માહિતી આપી, પરંતુ આ વસ્તુ અગત્યની છે કે વાયરસ જે છે ને હકીકતમાં જે લિવિંગ અને નોન લિવિંગ એટલે કે સજીવ અને નિર્જીવ બંને વચ્ચેની એક બોર્ડર લાઇન જેવું છે। એટલે વિટેકરનું જે ક્લાસિફિકેશન છે એ તો માત્ર સજીવો માટે હતું, તો વિટેકરનું ક્લાસિફિકેશન જો સજીવો માટે હોય અને વાયરસીસ જે છે એ સજીવ છે કે નિર્જીવ તેના વિશે જ સ્પષ્ટતા નથી, એટલા માટે વાયરસ જે છે એને આની અંદર મૂકવા યોગ્ય ગણાય નહીં। તે સિવાય જો વાત કરીએ તો તેઓ કોષવાદનું પણ પાલન કરતા નથી। આ બંને રીઝનમાંથી કોઈ એક રીઝન જે તમે લખ્યો હોય તો પણ તમારો આન્સર આની અંદર આપણે સાચો ગણી શકાય, એટલે કે આ આન્સર જે છે એ સૌથી એપ્રોપ્રિએટ છે। હવે વધીએ આજના પ્રશ્નો તરફ। તો જેમ કે તમે બધા જાણો છો કે આપણે બાયોલોજી ઉપર વધારે ફોકસ કર્યું હતું, પરંતુ હવે બાયોલોજી જે છે એના મોટા ભાગના પ્રશ્નો આપણે કવર કરી ચૂક્યા છીએ, એટલા માટે હવે આપણે શું કરીએ છીએ, ધીમે ધીમે કરતા ફિઝિક્સ તેમજ કેમેસ્ટ્રી બંનેના પ્રશ્નો જે છે એની ચર્ચા કરીશું। સ્ટાર્ટિંગમાં આપણું લેવલ એકદમ નીચું હોય છે અને શરૂઆતનું હોય છે, એના પછી તમને ખ્યાલ છે કે આપણું લેવલ ક્યાં સુધીનું છે। આજના ક્વેશ્ચન બની શકે તમને ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના સરળ લાગી શકે, પરંતુ જેમ જેમ આપણે એમાં આગળ વધશું તેમ તેમ તમને પ્રશ્નો જે છે એનું લેવલ પણ ખ્યાલ આવશે। બીજી જો એક વાત કરીએ તો બાયોલોજીના પણ અમુક પ્રશ્નો આજે આપણે લીધા છે, એ પણ તમારા માટે ખૂબ જ અગત્યના છે। તો વધીએ આગળ। તો સૌથી પહેલો પ્રશ્ન છે કે દળ એક કેવી રાશિ છે, દળ કેવી રાશિ છે? તો મેઇનલી રાશિના બે પ્રકાર હોય, રાશિ એટલે કે ભૌતિક રાશિની અહીંયા વાત થાય છે, ફિઝિકલ ક્વોન્ટિટી। તો બે પ્રકાર હોય છે, એક સદિશ અને એક અદિશ। સૌથી પહેલાં તો અદિશ કોને કહેવાય, જેને શો કરવા માટે માત્ર મૂલ્યની જરૂર હોય તેને આપણે કહીશું અદિશ, અને જે ભૌતિક રાશિના સંપૂર્ણ વર્ગીકરણ માટે આપણે તેની મૂલ્યની સાથે સાથે દિશાની પણ જરૂર પડે એને કહેવાય સદિશ। જેમ કે હું તમને એક સામાન્ય ઉદાહરણથી સમજાવું, તો આપણે એમ કહીએ કે આપણે દળ, તમારું વજન કેટલા કિલો છે? તો સિમ્પલી તમને એવો જવાબ મળે કે ભાઈ દળ જે છે એ મારું 50 કિલો છે, બરોબર છે? હવે ન્યા એવું ન હોય કે તમારું દળ ઉત્તર દિશામાં 50 કિલો છે કે દક્ષિણ દિશામાં 50 કિલો છે કે પૂર્વ દિશામાં 50 કિલો છે, આ વસ્તુ સમજાય છે? એટલે દળ અદિશ રાશિ છે। તેના સિવાય સદિશ રાશિની વાત કરીએ તો જેને શો કરવા માટે દિશાની જરૂર પડતી હોય, જેમ કે આપણો વેગ, જે વેગ જે છે એ કેવી રાશિ છે, સદિશ રાશિ છે। આવા ઘણા બધા ઉદાહરણો છે, જેમ જેમ આપણે આગળ વધશું એમ ચર્ચા તો કરીશું, પણ અહીંયા સાચો જવાબ આવશે અદિશ રાશિ। વધી આગળ નેક્સ્ટ ક્વેશ્ચનની તો બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ જગ્યા પર ગુરુત્વાકર્ષણ બળ સૌથી ઓછું હોય છે? ગુરુત્વાકર્ષણ બળ આપણને ખ્યાલ છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે, તો કઈ જગ્યાએ સૌથી ઓછું હોય છે આવો પ્રશ્ન પૂછાયો છે। તો આ લગભગ બેઠો પ્રશ્ન છે, લગભગ દરેકને ખ્યાલ જ હશે કે વિષવવૃત જે છે વિષવવૃત પાસે ગુરુત્વાકર્ષણ બળ સૌથી ઓછું હોય છે। આના વિશે જે આગળ વાત કરવાની છે એટલે અત્યારે હું કાંઈ તમને કહેતો નથી, આ જ પ્રશ્ન આજે આપવાનો પણ છે, પરંતુ થોડીક વાત કરીએ આપણે આ વિષવવૃત અને એમના વિશે। તો એઝ્યુમ કરો કે આ છે આપણી પૃથ્વી, બરોબર છે? તો પૃથ્વીની અંદર એક ઉત્તર ધ્રુવ હશે જે એકદમ ઉપરના છેડે આવેલો હશે, એક દક્ષિણ ધ્રુવ હશે જે નીચેના છેડે આવેલો હશે। ઉત્તર ધ્રુવ જે છે એ આપણો જમીની ધ્રુવ છે, એટલે કે ત્યાં હકીકતમાં જમીન છે। દક્ષિણી ધ્રુવ જે છે ત્યાં જમીન નથી, એ આપણો વોટરફોલ છે। હવે એક્ઝેક્ટ જો સેન્ટરમાંથી પૃથ્વીને આપણે ક્રોસ કરો એટલે કે કટ કરવામાં આવે
તો આ જે કાલ્પનિક રેખા છે એને શું કહેવામાં આવે છે? તો એને કહેવાય છે વિષુવવૃત્ત. આ યાદ રાખજો. બીજી એક વસ્તુ ખાસ અગત્યની છે, બે વૃત્ત આવશે, મકરવૃત્ત અને કર્કવૃત્ત. તો આપણને ખ્યાલ છે કે ગુજરાતમાંથી આપણે કર્કવૃત્ત પસાર થાય છે, એટલે કર્કવૃત્ત અને પાછું બીજું શું અગત્યની વસ્તુ છે, એટલે ઉપર વિષુવવૃત્તની ઉપર જે છે એ કર્કવૃત્ત હશે, અને એવી જ રીતે અહીંયા નીચે શું હશે, તો ત્યાં હશે મકરવૃત્ત. પછી ઉપરની તરફ ઉત્તર ધ્રુવવૃત્ત અને નીચેની તરફ દક્ષિણ ધ્રુવવૃત્ત હોય છે, પરંતુ આ ભૂગોળની અંદર વધારે ચર્ચા આવશે. અહીંયા તો ખાલી તમે આન્સર યાદ રાખજો, વિષુવવૃત્ત. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્ત પર જતા ગુરુત્વાકર્ષણમાં શું ફેરફાર થાય છે? જો આની પહેલાના પ્રશ્નનો જવાબ આપણે આપ્યો હોય તો આ પ્રશ્ન તો આવડવો જ જોઈએ કે ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્ત પર જઈએ સૌથી ઓછું ક્યાં હોય છે? વિષુવવૃત્ત ઉપર. એટલે આની અંદર જવાબ આવશે ઘટે છે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ઘન પદાર્થ માટે નીચેનામાંથી શું સાચું છે? તો તેમના પદાર્થ વચ્ચે અંતર આણ્વીય આકર્ષણ બળ વધારે હોય છે. જી હા, એટલા માટે જ એવો જકડાયેલા હોય છે અણુઓ. પછી બીજું, ઘન પદાર્થના કદ અને આકાર નિશ્ચિત હોય છે. બિલકુલ સાચું, આપણને ખ્યાલ જ છે. અને ઘન પદાર્થની ઘનતા સૌથી વધારે હોય છે, માટે ત્રણે ત્રણ જે છે એ સાચા બનશે. એટલે આની અંદર જવાબ આવશે ડી, આપેલ તમામ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પાંચમો પ્રશ્ન, મેં કીધું એમ કે આજના પ્રશ્નો થોડાક સરળ તમને લાગી શકે છે, પરંતુ જેમ જેમ આગળ વધશો એમ લેવલ જે છે એ આપણું વધતું જશે. ઘન પદાર્થ અને પ્રવાહી પદાર્થ વચ્ચે શું સમાનતા જોવા મળે છે, સામ્યતા શેમાં છે? તો ઘનતા નહીં, ઘનતા બંનેની અલગ અલગ હોય. ઘન પદાર્થની ઘનતા અને પ્રવાહીની ઘનતામાં ઘણો તફાવત હોય છે. આકાર પણ જુદો જુદો હોય છે. ઘન પદાર્થને પોતાનો સ્પષ્ટ આકાર હોય છે, જ્યારે પ્રવાહી જે છે એને કોઈ આકાર નથી હોતો. જેમાં પણ તમે ઢાળો એમાં એ ઢળી જાય છે. કદ, તો જી હા, કદ જે છે એ બિલકુલ સાચો જવાબ બનશે. બંનેનું કદ કેવું હોય છે? તો બંનેના કદ કેવા હોય છે? એક સરખા હોય છે. એટલે કે કદ એટલે કે એનું વોલ્યુમ. તમે જેમાં પણ નાખો, પાણી જે છે એનો આકાર બદલાશે, કદ એક સરખું રહેશે. પછી એ પાણી હોય કે ઘન હોય, પાણીનું બરફ બને તો એ કદની અંદર લગભગ નગણ્ય જેટલો ફેરફાર થાય છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ અલગ અલગ હશે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો એના પછીનો પ્રશ્ન છે, એના બિના જે છે એ વિટેકરના વર્ગીકરણમાં ક્યાં જોવા મળે છે? એટલે કે વિટેકરનું જે 5 ક્લાસ વર્ગી જે આપણું વર્ગીકરણ છે, 5 પ્રકારનું વર્ગીકરણ, તેમાં એના બિના જે છે એ ક્યાં જોવા મળે છે? તો એની અંદર સાચો જવાબ આવશે મોનેરા. મોનેરા ક્લાસિફિકેશન જે છે એના અંદર જોવા મળે છે એના બિના. તો આ પણ ખાસ યાદ રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો એના પછીનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું જૂથ હંમેશા એક કોષીય જ હોય છે? એટલે કે એના અંદર હંમેશા એક કોષીય પ્રકારના સજીવો જ જોવા મળે છે. તો એના અંદર સાચો જવાબ આવશે પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા જે છે એના અંદર માત્ર ને માત્ર શું હશે? એક કોષીય સજીવો જ હશે. એટલે સાચો જવાબ આવશે પ્રોટિસ્ટા. હવે વધીએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન, આજના પ્રશ્નો આ થોડાક બાયોલોજી વાળા જે છે એ થોડાક ધ્યાન રાખજો. એના પછીનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું જૂથ આદિ કોષ કેન્દ્ર ધરાવે છે? તો આદિ કોષ કેન્દ્ર ધરાવતું આ જૂથ, તમે જો અમારા ડેઈલી લેક્ચર ફોલો કરતા હશો તો આના અંદર તમને તકલીફ પડશે નહીં. તો જે આદિ કોષ કેન્દ્ર ધરાવે છે એ છે મોનેરા. તો સાચો જવાબ શું આવશે કે મોનેરા જે છે એ આદિ કોષ કેન્દ્ર ધરાવતું એક વર્ગીકરણ છે, અથવા તો વર્ગીકરણમાં આવતા સજીવો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો મ્યુકર એ શું છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે મ્યુકર એ શેનું ઉદાહરણ છે? તો મ્યુકર જે છે એ વિશિષ્ટ પ્રકારની લીલ છે. આ પણ યાદ રાખજો, સોરી ફૂગ છે. વિશિષ્ટ પ્રકારની શું આવશે? ફૂગ સાચો જવાબ આવશે. લીલ નહીં પરંતુ ફૂગ જે છે એ સાચો જવાબ આવશે. મ્યુકર, ફૂગ. ફૂગ અને લીલમાં થોડું કન્ફ્યુઝન થઈ જાય એવું છે. ત્યાર પછી આ પ્રશ્ન થોડો કન્ફ્યુઝિંગ તો છે જ, પણ જે છે આપણે સાચો જવાબ જે છે એ બાયોલોજીની ટેક્સ્ટબુકને રાખીશું કે મનુષ્યમાં અલ્ઝાઇમર રોગ માટે જવાબદાર કોણ છે? તો અલ્ઝાઇમર રોગ, તમે એક બ્લેક પિક્ચર જોયું હશે અમિતાભ બચ્ચનનું, ઘણા વર્ષો પહેલાં આવ્યું હતું એના અંદર. અને ટૂંકમાં અલ્ઝાઇમર નામનો રોગ જે છે ને એ માનસિક તેમજ ઘણી બધી જે અલગ અલગ ફિઝિકલ જે આપણી પ્રવૃત્તિઓ છે તેના સાથે સંકળાયેલો રોગ છે, અને એમના માટે જવાબદાર છે વિરોઇડ્સ. વિરોઇડ્સ જે છે એ એમના માટે જવાબદાર છે. વિરોઇડ્સ જે છે એ વાયરસ કરતાં નાના હોય છે અને એમાં કેપ્સિડ જે છે એનો અભાવ હોય
છે આ પણ તમારે યાદ રાખવાનું છે. હવે વધ્યા આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો લીલની કોષ દિવાલ શેની બનેલી હોય છે. તો આપણે જાણીએ છીએ કે લીલ જે છે એની કોષ દિવાલ બનેલી હોય છે સેલ્યુલોઝ વડે. તો સેલ્યુલોઝ વડે બનેલી હોય છે. અને જો પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓની કોષ દિવાલ જે છે એમાં શું આવેલું હોય છે. તો પ્રાણીઓની કોષ દિવાલમાં આવેલું હોય છે, તો આના વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી ગયા છીએ કે પ્રાણીઓ જે છે એમાં કોષ દિવાલ હોતી નથી. શું હોય છે? કોષ રસ પટલ હોય છે. અને ફૂગમાં પૂછાય તો જવાબ આવશે કાઇટિન. ફૂગ જે છે એની કોષ દિવાલ બનેલી હોય છે કાઇટિન વડે. પછી જે આ પેપ્ટિડોગ્લાયકેન જે છે એ બેક્ટેરિયાની કોષ દિવાલ શેની બનેલી હોય છે? પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. કાઇટિન જે છે એના અંદર આવશે ફૂગ. અને જો વાત કરીએ પેપ્ટિડોગ્લાયકેન તો એ શેના માટે છે? બેક્ટેરિયા માટે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. વધ્યા આગળ એના પછીનો પ્રશ્ન જોઈએ તો એના પછીનો પ્રશ્ન છે કે ક્લેમિડોમોનાસ જે છે એ શેનું ઉદાહરણ છે? ચાર ઓપ્શન તમારી સામે છે. ક્લેમિડોમોનાસ શું છે? તો ક્લેમિડોમોનાસ જે છે એક વિશિષ્ટ પ્રકારની લીલનું ઉદાહરણ છે. માટે સવાલ સાચો જવાબ આવશે લીલ. એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે દ્વિઅંગી અને ત્રિઅંગી, એના વિશે આપણે ઘણી બધી ચર્ચા આપણા પ્રીવિયસ લેક્ચર્સમાં કરી ગયા છીએ. તો આ જે દ્વિઅંગી અને ત્રિઅંગી છે એમાં શું, એટલે કે આ જે વિધાનો છે એમાંથી કયું વિધાન ખોટું છે? તો આપણે જાણીએ છીએ કે દ્વિઅંગી કોને કહેવાય પહેલા તો દ્વિઅંગી એ અવસ્થા છે જ્યારે સજીવો જે છે દરિયામાંથી ક્યાં આવ્યા? ભૂમિ તરફ આવ્યા. અને એના વચ્ચેનું એક ઉદાહરણ હતું દ્વિઅંગી. આપણે વાત કરી હતી તો દ્વિઅંગીને એટલા માટે આપણે ઉભયજીવી કીધું હતું. તો દ્વિઅંગીમાં મુખ્ય તબક્કો જન્યુજનક હોય છે, બિલકુલ સાચું. ત્રિઅંગીમાં મુખ્ય તબક્કો બીજાણુજનક હોય છે, એ પણ સાચું છે. પરંતુ સી વિકલ્પ, ત્રિઅંગીને વનસ્પતિ જૂથનું ઉભયજીવી કહે છે, નહીં દ્વિઅંગીને આપણે શું કહીએ છીએ? ઉભયજીવી કહીએ છીએ. એટલે માટે સાચો જવાબ અહીંયા આવશે સી, ત્રિઅંગીને વનસ્પતિ જૂથનું ઉભયજીવી કહીએ છીએ. એ વિધાન જે છે એ ખોટું બનશે. ઉપરાંત તમે એ પણ યાદ રાખજો કે જે ત્રિઅંગી છે તેને વનસ્પતિઓના રેપ્ટાઇલ્સ સરિસૃપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જે છે એ નોટ કરી લેજો. એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો નીચેનામાંથી વાહક પેશીઓ કેમાં ગેરહાજર હોય છે, એટલે કે વાહક પેશીઓ શેમાં હોતી નથી? આવો પ્રશ્ન છે. તો વાહક પેશીઓ જે છે એ દ્વિઅંગીની અંદર જોવા મળતી નથી, તે સિવાય તમામની અંદર જોવા મળે છે. માટે સાચો જવાબ આવશે દ્વિઅંગી. એ વિકલ્પ જે છે એ સાચો જવાબ બનશે. તે સિવાય ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારીની અંદર વાહક પેશીઓ હોય છે. જલવાહક પેશીઓની અહીંયા વાત થાય છે. વધ્યા આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. તો એના પછીનો પ્રશ્ન જે છે કે લાઇકેનને કયા બે જૂથ વચ્ચેનું સહજીવી ગણવામાં આવે છે? તો લાઇકેન જે છે ફૂગ અને લીલ વચ્ચેના સહજીવી તરીકે ઓળખવામાં આવે છે. માટે સાચો જવાબ જે છે આવશે સી, ફૂગ અને લીલ. તો આ હતા આપણા 15 MCQ. અને હવે આપણે જોઈએ વન લાઇનર પ્રશ્નો, જે તમને ઓછા સમયની અંદર વધારે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં મદદરૂપ થાય છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે કાર્લ લિનિયસે વનસ્પતિને કેટલા જૂથમાં વર્ગીકૃત કરી હતી? તો કાર્લ લિનિયસે વર્ગીકૃત કરી હતી 24 ભાગની અંદર. હેલોફિલસ બેક્ટેરિયા એટલે શું? તો હેલોફિલસ એટલે જે અતિશય ક્ષારમાં રહેતા હોય એવા બેક્ટેરિયાને શું કહેવાય છે? હેલોફિલસ તરીકે ઓળખવામાં આવે છે. બેક્ટેરિયાની કોષ દિવાલ શેની બનેલી હોય છે? આપણે હમણાં જ ચર્ચા કરી કે તે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય છે. ફર્મિક્યુટ્સ એ એક ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે. આ પણ યાદ રાખવાનું છે, ફર્મિક્યુટ જે છે એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે. ઉપરાંત કાલે જ આપણે વાત કરી કે સ્પાઇરોકિડ જે છે એ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે. આ બંને યાદ રાખવાનું છે. ફાધર ઓફ કેમિસ્ટ્રી લેવોઝિયર. અને સૌથી વધુ ઘનતા ધરાવતું તત્વ ઓસ્મિયમ જે છે એ રહેશે. અને પદાર્થનો સૌથી નાનો એકમ છે પરમાણુ. પરમાણુ જે છે એ સૌથી નાનો એકમ છે. અને બુક ધ એલિમેન્ટ ઓફ કેમિસ્ટ્રી કોણે લખી હતી? લેવોઝિયરે લખી હતી. ઓરિજિન ઓફ કેમિસ્ટ્રી, કેમિસ્ટ્રીની શરૂઆત ક્યાંથી થઈ? તો ઇજિપ્તમાંથી થઈ એવું માનવામાં આવે છે. અને આજનો ક્વેશ્ચન જે તમારા માટે છે કે શા માટે પૃથ્વી પર ઉત્તર ધ્રુવથી વિષુવવૃત્ત પર જઈએ તો ગુરુત્વાકર્ષણ બળ ઘટે છે? તો આ પ્રશ્ન જે છે એ તમારા માટે રાખ્યો છે. હવે બીજું એક ખાસ ધ્યાન રાખજો કે ઘણા બધા મિત્રો જે છે એની એક કોમેન્ટ હતી કે ટેલિગ્રામની અંદર MCQ જે છે એ આપણા મૂકવા અને કઈ રીતે લખવા. તો
તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બધા જ પ્રશ્નો લખવાની જરૂર નથી. જો કામની વ્યસ્તતાને લીધે ટેલિગ્રામની અંદર પોસ્ટ કરવું થોડુંક અઘરું બનશે, શક્ય હશે ત્યાં સુધી પ્રયત્ન કરશું કે તમને ટેલિગ્રામ દ્વારા પણ આ પ્રશ્નોને પ્રોવાઈડ કરાવીએ. અને સાથે સાથે બીજું એક ધ્યાન રાખજો કે જવાબો તમે આપો, કોમેન્ટ કરજો જ. એવું નહીં કે આજે મારી મારો જવાબ ન લીધો સરે, એવું ન હોય. એવું હોય કે સૌથી બેસ્ટ જવાબ જે અમને લાગ્યો હોય એ લીધો હોય. એવું બની શકે કે કાલે તમારો પણ જવાબ સિલેક્ટ થઈ શકે, તો જવાબ આપજો, બને એટલું વ્યવસ્થિત લખજો, જેથી કરીને બીજાને આપણે એ જ પ્રશ્નમાંથી સમજાવી શકીએ. તો આ હતા આજના પ્રશ્નો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.